नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपणे ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથીમાં જોઈશું, આગળ ભણીશું, એમાં પૂરક વાચન આપણે આજે જોઈશું। પૂરક વાચનની અંદર છે પહેલું અભિનંદન, જે કાવ્ય છે જે આપણે પાઠ્યપુસ્તકની અંદર ભણી ગયા છીએ। હવે એની સ્વાધ્યાય પોથીમાં આપણે એમાં જોઈ લઈએ કે અભિનંદન કાવ્ય જે છે એના કવિ છે ભાગ્યેશ ઝા। કોણ છે? ભાગ્યેશ ઝા। કાવ્ય છે અભિનંદન, જેમાં ગુજરાતની વાત કરવામાં આવી છે। તો એમાં આપણે આગળ જોઈએ કે સ્વાધ્યાય પોથીમાં એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। આપણે અહીંયા જે વિકલ્પો આપ્યા છે એમાંથી જે યોગ્ય વિકલ્પ હોય એ પસંદ કરી આપણે લખવાનો છે। પહેલો છે, દસે દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે? દસે દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે? તો અહીંયા વિકલ્પો આપ્યા છે, એ જ્ઞાન, બી દેવો, સી નરનારી, ડી સોમનાથ। ગુજરાતનું દસે દિશાએ કોણ રક્ષણ કરે છે? તો બી દેવો। તો વિકલ્પોમાં શું આવશે? બી દેવો। દસે દિશાએ ગુજરાતનું દેવો રક્ષણ કરે છે। પ્રશ્ન બે છે, ગુજરાતના નર નારી કેવા છે? ગુજરાતના નર નારી કેવા છે? એ ન્યારા, બી ન્યાયી, સી સુંદર, ડી સ્વાભિમાની। વિકલ્પોમાં આપ્યું છે, એ ન્યારા, બી ન્યાયી, સી સુંદર, ડી સ્વાભિમાની। તો શું વિકલ્પ આવશે? એ કેવા છે? ન્યારા। તો ગુજરાતના નર નારી ન્યારા છે। ત્રણ છે, ત્રીજો પ્રશ્ન એમાં છે, દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે? દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે? એ માણસ, બી કૃષ્ણ, સી અંબા, ડી દેવો। વિકલ્પોમાં છે, એ માણસ, બી કૃષ્ણ, સી અંબા, ડી દેવો। તો વિકલ્પોમાં શું આવશે? એ એ માણસ। તો દુષ્કાળની ભયાનક ક્ષણોમાં માણસ ધબકે છે। હવે પ્રશ્ન બે છે, જેમાં છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો છે, ગુજરાતની ધરા કોનાથી નંદનવન બની છે? ગુજરાતની ધરા કોનાથી નંદનવન બની છે? તો જવાબમાં આવે છે કે ગુજરાતની ધરા ગુજરાતીના ગૌરવથી નંદનવન બની છે। ગુજરાતની ધરા ગુજરાતીના ગૌરવથી નંદનવન બની છે। પ્રશ્ન બે છે, કે વેદકાળથી શાની ધરા વહે છે? વેદકાળથી શાની ધરા વહે છે? તો વેદકાળથી જ્ઞાન ભક્તિની ધરા વહે છે। વેદકાળથી જ્ઞાન ભક્તિની ધરા વહે છે। પ્રશ્ન ત્રણ છે, ગુજરાતના લોકો કમ્પ્યુટરમાં શું નિહાળે છે? ગુજરાતના લોકો કમ્પ્યુટરમાં શું નિહાળે છે? તો જવાબમાં આવે છે કે ગુજરાતના લોકો કમ્પ્યુટરમાં કૃષ્ણને અને ગરબે રમતા અંબે માને નિહાળે છે। જવાબમાં છે કે ગુજરાતના લોકો કમ્પ્યુટરમાં કૃષ્ણને અને ગરબે રમતા અંબે માને નિહાળે છે। પછી ચોથો છે, કે ગુજરાતી ભાષા દેશ વિદેશે ક્યાં વિસ્તરતી લાગે છે? ગુજરાતી ભાષા દેશ વિદેશે ક્યાં વિસ્તરતી લાગે છે? તો જવાબમાં આવશે કે ગુજરાતી ભાષા દેશ વિદેશે વેબસાઇટમાં વિસ્તરતી લાગે છે। ગુજરાતી ભાષા દેશ વિદેશે વેબસાઇટમાં વિસ્તરતી લાગે છે।
પ્રશ્ન 5 છે કે અભિનંદન કાવ્ય કોણે લખ્યું છે? અભિનંદન કાવ્ય કોણે લખ્યું છે? તો જવાબમાં છે કે અભિનંદન કાવ્ય ભાગ્યેશ ઝાએ લખ્યું છે. અભિનંદન કાવ્ય ભાગ્યેશ ઝાએ લખ્યું છે. પ્રશ્ન 3 છે, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, એમાં આપી છે ધરતીકંપમાં, અને કેટલા સુધી લખવાનું છે? આંસુ ભીનું ક્રંદન. તો ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ, સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન. ક્રંદન તો જો આવશે કે ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળોની દારૂણ ક્ષણોમાં સતત ધબકતો માણસ, સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન. પ્રશ્ન 4 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં પ્રશ્ન વિકલ્પોમાં આપ્યા છે કે ચંદન, ધરતીકંપ, બીલીપત્ર, અડીખમ. તો આમાંથી જે પણ યોગ્ય વિકલ્પ આવે એ પસંદ કરી અને લખી દેવાનો છે. તો પહેલો છે કે તું સોમનાથનું ખાલી જગ્યા, તું હાટકેશનું ખાલી જગ્યા છે. શું તો શું આવશે? તું સોમનાથનું બીલીપત્ર, તું હાટકેશનું ચંદન. શું આવશે? તું સોમનાથનું બીલીપત્ર, તું હાટકેશનું ચંદન. 2 છે, ધરતી ખાલી જગ્યામાં ઊભો રહ્યો તું સાવ ખાલી જગ્યા માણસ. શું છે કે ખાલી જગ્યામાં ઊભો રહ્યો તું સાવ ખાલી જગ્યા છે માણસ. તો શું આવશે? ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ. ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ. હવે પ્રશ્ન 5 અંદર છે, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો લખો. પહેલો છે ધરા. ધરા છે તો એનું શું આવશે? જમીન, પૃથ્વી. ધરા તો એનું શું આવશે? જમીન, પૃથ્વી. બીજો છે નિરંતર. નિરંતર તો શું આવશે? સદા, કાયમ. નિરંતર તો સદા, કાયમ. આપણે બોલીએ છીએ ને કે નિરંતર એ ચાલુ કરે છે, તો શું આવશે? કાયમ એ ચાલ્યા કરે છે. તો એનું શું આવે? સદા, કાયમ. પછી 3 છે દારૂણ. દારૂણ તો શું આવશે? ભયાનક, વિકરાળ. કોઈ વખતે આપણે કહીએ છીએ કે દારૂણ જે બન્યું છે એ દારૂણ છે, એટલે કે શું છે? ભયાનક છે, વિકરાળ છે. દારૂણ, ભયાનક, વિકરાળ, સતત. સતત તો શું આવશે? નિરંતર, લગાતાર. નિરંતર, લગાતાર. આપણે કહેવાય છે ને કે સતત આ ચાલુ કરે છે, કે લગાતાર, નિરંતર, કાયમ, એ બધા એના શું થશે? સમાનાર્થી. આ બંને એકબીજાના શું કહેવાશે? સમાનાર્થી શબ્દો બનશે. તો 5 છે અભિનંદન. અભિનંદન તો શું આવશે? ધન્યવાદ, ધન્યવાદ. હવે 6 છે ગૌરવ. ગૌરવ તો એનો શું આવશે? આદર. શું આવે? આદર. પછી 7 છે નંદનવન. નંદનવન તો શું આવશે? હરિયાળું, હરિયાળું. 8 છે ન્યારા. ન્યારા તો અનોખા. શું આવશે? અનોખા. અમુક વખત કહેવાય છે આ બધાથી ન્યારો છે, એટલે કે બધાથી અનોખો જ છે એમ. તો 9 ધરતીકંપ. ધરતીકંપ તો શું આવશે? ભૂકંપ, ભૂકંપ. ધરતીકંપ વિશે તમે જાણો છો કે જો ધરતીકંપ આવે તો શું થાય? આમ જમીન હાલક ડોલક, આમ જમીન જે છે આમ કંપવા લાગે, કે આમ હાલક ડોલક થઈ જાય, કે ધુજારી ઉત્પન્ન થાય, કે ધરતીકંપ.
જે શું કેવું થશે? ભૂકંપ. દસમું છે ક્ષણ, શું આવશે? પળ. ક્ષણ શું આવે? પળ. ક્ષણ કે પળ, કે ક્ષણવાર ઊભો રહે તો શું આવે? કે પળવાર ઊભો રહે. સમાનાર્થી શબ્દો થઈ ગયા આપણા. હવે પ્રશ્ન છ છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી એટલે કે એનું ઉલટું. તો પહેલો છે દુષ્કાળ, તો એનું શું આવશે? સુકાળ. દુષ્કાળ સુકાળ. પ્રશ્ન બે છે સરળ, તો શું આવશે? કઠિન. સરળ તો શું આવશે? કઠિન. ત્રીજો છે ધરા, તો શું આવશે એનું? ગગન. ધરા એટલે કે જમીન, એનું ઉલટું શું થશે? ગગ એટલે કે આકાશ. પ્રશ્ન સાત છે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો. નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો. પહેલું છે ગૌરવ, અભિનંદન, અડીખમ, અંબા, કૃષ્ણ. શું આપેલા છે? ગૌરવ, અભિનંદન, અડીખમ, અંબા અને કૃષ્ણ. તો આ દરેકે દરેક વાક્યોને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે. શબ્દકોષના એટલે કે કક્કા પ્રમાણે હોય. તો એમાં પહેલું છે કે અડીખમ, અડીખમ. પછી શું આવશે? અભિનંદન, અભિનંદન. પછી શું આવશે? અંબા, અંબા. પછી શું આવશે? કૃષ્ણ, કૃષ્ણ. અને પછી આવશે ગૌરવ, ગૌરવ. તો શું આવશે? અડીખમ, અભિનંદન, અંબા, કૃષ્ણ, ગૌરવ. શું આવશે? એક વખત ફરી જોઈ લઈએ. અડીખમ, અભિનંદન, અંબા, કૃષ્ણ, ગૌરવ. તો આ અહીંયા આપણે પૂરક વાચન એક એ પૂરું થાય છે. તો દરેકે વિદ્યાર્થીઓને પૂરક વાચન જે એક છે એ પોતાની સ્વાધ્યાય પોથીમાં દરેકે લખવાનું છે. એ તમારું આજનું હોમવર્ક છે.